ભાવના ડીમા ખાતે આવેલ એપીએમસીના નવી બેલેન્સ બેંકનું ઉદ્ઘાટન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કરાયું. ભાવ પાસે આવેલ ઘરની ઘર માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓને અગવડ ના પડે તે માટે બનાસ બેંકમાં ચેરમેન શંકરભાઈ ચૌધરી પ્રયાસોથી નવીન બનાસકાંઠા મધ્ય સહકારી બેંકને કચ્છના સાંસદ વિનોદભાઈ હસ્તે કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ દિનેશભાઈ દવે, માવજીભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, તેજાભાઈ પટેલ, બાખરાભાઈ પટેલ તથા વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શંકરભાઈએ બોલતા જણાવ્યું હતું કે આ વિસ્તારના ગુજરાતમાં બીજા તાલુકા કરતાં ઘણો પાછળ હતો, પણ સરકારના સહિયારા પ્રયાસોથી આનો વિકાસ શક્ય બન્યો છે. પણ હજી સુધી જેટલો જોઈએ તેટલો વિકાસ શક્ય નથી બન્યો. હજી શક્ય હોય તેટલો આપણે બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર હતી. શંકરભાઈએ વાવ તથા થરાદ વિસ્તારના કેનોલોમાં પડતા ગાબડા વિશે મૌન સેવ્યું હતું. ટીવીના સૌ દર્શકોને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું. આજે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન ધરણીધરનું ધામ, ભગવાન કૃષ્ણનું એક અલગ સ્વરૂપ અહીંયા આગળ બિરાજમાન છે. અને આજે ધીમાની અંદર એપીએમસીમાં એક નવી બેંકનું બ્રાન્ચ, એનું ઉદઘાટનનો કાર્યક્રમ હતો. મોટા પ્રમાણમાં ખેડૂતોને બધાએ આજે ભાવપૂર્વક આ કાર્યક્રમની અંદર જોડાયા. સૌને ખૂબ ખૂબ શુભકામના. દીપક સિંહ રાઠોડના રિપોર્ટ, એસ9 ન્યૂઝ, બનાસકાંઠા.